અષ્ટભંજન દેવ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. આજે જે યુવા કથા સ્નેહ મિલનનો જે પ્રોગ્રામ રાખેલો છે નિકોલમાં, એ એવા પર્પઝથી રાખેલો છે કે આજે જ્યારે કથા આપણે સાત સાત દિવસ આખો નિકોલનો પરિવાર, આખો અમદાવાદનો પરિવાર, ગાંધીનગરના પરિવાર બધા ત્યાં ભેગા થયેલા, એમાં જે આયોજક હતા, પછી એમાં યજમાન હતા, સ્વયંસેવકો હતા, એ બધા પોતપોતાની જગ્યાએ હતા, એટલે કોઈ એકબીજાનું એટલું બધું મુલાકાત નહીં થયેલી. હવે આજે બધા એકબીજાના સ્નેહથી મળી શકે, જૂની ચર્ચાઓ, યાદો તાજી થાય, કેવા કેવા અનુભવો થયા એની ચર્ચા થાય, એ બધા મિનિંગથી, અને બીજું કે આપણા સ્વામીજીના આશીર્વચન શાંતિથી અહીંયા મળી શકે, એ બધા મિનિંગથી આપણે બધા આજે અહીંયા ભેગા થયેલા છે. અત્યારે આપણે જે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કષ્ટભંજન ગ્રુપ આપણે અમદાવાદ અને ગાંધીનગર દ્વારા, એના સંલગ્ન અત્યારે સ્નેહ મિલનનું આયોજન કરેલું છે કે જેની અંદર બધા સ્વયંસેવકો તથા યજમાન, યજમાનના પરિવાર અને જે શ્રોતાગણ હતું એ બધાને અત્યારે અહીંયા સ્નેહ મિલનમાં જમવા સાથે બોલાવેલા છે. સાથે સ્વામીજી આવવાના છે અને સ્વામીજીના આશીર્વચન મળવાના છે. દુનિયામાં એક વસ્તુ ચોક્કસ છે, સુખી રહેવું, મજામાં રહેવું એ માત્ર આપણા હાથમાં છે, બાકી કોઈના હાથમાં નથી. આપણા હાથમાં જ્યાં સ્નેહ હોય ત્યાં સંભ હોય. બહુ ધ્યાનથી સાંભળ્યું, જ્યાં સ્નેહ હોય ત્યાં સંભ હોય, અને જ્યાં સંભ હોય ને ત્યાં શાંતિ હોય, ઓર જહાં શાંતિ હોતી હૈ ને વહાં સુખ કો બોલાને કી કોઈ જરૂરત નહીં હોતી, વો સ્વયં આ હી જાતા હૈ. પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામીદાસજી અહીંયા પધાર્યા અને જે આપણે કથાનું જે આયોજન કર્યું હતું એણે ખૂબ જ આપણને અભિનંદન પાઠવ્યા છે કે દરેક યજમાનોએ, દરેક સ્વયંસેવકો અને શ્રોતાએ બહુ સરસ લાભ લીધો છે અને ખૂબ જ સેવા બધાએ આપી છે, અમારી યાદો તાજા કરી છે એમણે.